નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, તો એના માટેનો મિત્રો લેક્ચર 9મો છે આજે. તો આ 9મા લેક્ચરની અંદર આપણે પહેલું મીઠા દ્વારા જાળવણી એના વિશે આપણે અભ્યાસ કરવાના છીએ કે ભાઈ મીઠા દ્વારા જાળવણી એટલે આની અંદર સૂક્ષ્મજીવોનું જે પ્રમાણ વધે છે તો એ વધતું પ્રમાણ અટકાવવા માટે આપણે સૂકા મીઠાનો ઉપયોગ કરીએ છીએ એના વિશે આપણે સમજવાના છીએ. બીજું, શર્કરાની મદદથી જાળવણી એના વિશે આપણે સમજવું છે. ત્રીજું, તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી એના વિશે આપણે સમજવું છે. અને ચોથો મુદ્દો છે અહીંયા ગરમી તેમજ ઠંડીથી સારવાર. તો આ ચાર મુદ્દા વિશે આપણે આજે અભ્યાસ કરવો છે. તો એની અંદર પહેલું છે કે મીઠા દ્વારા જાળવણી. તો મીઠા લઈને તમને પ્રશ્ન થાય કે મીઠા દ્વારા જાળવણી એટલે શું, તો અહીંયા શું છે આ મુદ્દામાં શું સમજવાનું છે, તો સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું અટકાવવા માટે આપણે અહીંયા સૂકા મીઠાનો ઉપયોગ કરીએ છીએ. સૂકું મીઠું એટલે કે જે ગાંગડા સ્વરૂપેનું જે મીઠું આવે છે, દળેલું મીઠું નહીં. તો સમજજો મિત્રો, લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવતો હતો. લાંબા સમય સુધી તમારે જો માંસ જાળવી રાખવું હોય તો એ માંસની અંદર મીઠું ભરવામાં આવે છે, અથવા તો જે પણ કંઈ માછલી છે એની અંદર શું કરવામાં આવે છે, સૂકા મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. એનાથી શું થાય છે, તો એનાથી માંસની અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ, બેક્ટેરિયાનું પ્રમાણ વધતું નથી. એટલા માટે લાંબા સમયથી મીઠાનો ઉપયોગ માંસ તેમજ માછલીની જાળવણી માટે કરવામાં આવે છે. સાથે મિત્રો, બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તેમજ માછલીઓને સૂકા મીઠાથી ઢાંકી દેવામાં આવે છે. બેક્ટેરિયાનું પ્રમાણ, જે બેક્ટેરિયાનું પ્રમાણ વધી જાય છે અથવા તો એની જે વૃદ્ધિ તમારે જે અટકાવવી છે, તો એ વૃદ્ધિ અટકાવવા માટે માંસ તેમજ માછલીઓને સૂકા મીઠાથી શું કરવામાં આવે છે, ઢાંકી દેવામાં આવે છે. સૂકા મીઠાથી ઢાંકી દેશો એટલે આની અંદર શું થશે, તો સૂક્ષ્મજીવો એટલે કે બેક્ટેરિયાનું પ્રમાણ શું થશે, વધશે નહીં. એટલા માટે અહીંયા શું કરવામાં આવે છે, તો બેક્ટેરિયાની વૃદ્ધિ સાથે બેક્ટેરિયા જેવા જે અન્ય સૂક્ષ્મજીવો છે એની વૃદ્ધિ અટકાવવા માટે માંસ તેમજ માછલીઓને સૂકા મીઠાથી, કેવા મીઠાથી, સૂકા એટલે કે ગાંગડા સ્વરૂપના જે મીઠાના ટુકડા હોય મોટા મોટા, એ મીઠું, દળેલું મીઠું નહીં, તો સૂકા મીઠાથી શું કરવામાં આવે છે, ઢાંકી દેવામાં આવે છે. સાથે મિત્રો, મીઠાનો ઉપયોગ કરી કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી પણ કરી શકાય છે. અને તમને ખ્યાલ હશે કે તમે કેરી જેને શું કરો છો, તો મીઠાથી ભરી દો છો અને તમે સૂકવી દો છો ઘણી વાર, જેને આપણે ખાટીઓ કહેતા હોય છે દેશી ભાષામાં. પછી આંબળા, તો આંબળાને પણ તમારે અથવું હોય તેની અંદર તમે મીઠું નાખો છો. પછી આંબલી, તો એ આંબલીને પણ તમારે અથવ્યું અથવા તો એ પ્રકારે આંબલીનું અથાણું બનાવવું હોય તો એની અંદર પણ તમે મીઠાનો ઉપયોગ કરો છો. તો મીઠાનો ઉપયોગ કેમ, કારણ કે મીઠાનો ઉપયોગ કરશો તો એના લીધે શું થશે, તો અંદર કેરી અથવા તો કેરીનું જે પણ અથાણું છે, અથાણું આંબળા જે આથેલા છે, આથેલા આંબળા અને આંબલી અથવા તો આંબલીનું જે અથાણું છે, અથાણું એની અંદર શું થશે, તો સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધશે નહીં. એટલા માટે મીઠાનો ઉપયોગ કરી કેરી, આંબળા તેમજ આંબલીની જાળવણી માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે અહીંયા મીઠા દ્વારા જાળવણી એના વિશે આપણે સમજ્યા કે મીઠાનો ઉપયોગ શાના માટે કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ, શર્કરાની મદદથી જાળવણી. શર્કરા, શર્કરા એટલે કે ખાંડનું પ્રમાણ, જેને આપણે કહીએ શર્કરા, તો શર્કરાની મદદથી પણ જાળવણી કરવામાં આવે છે. આની અંદર શું છે મિત્રો, તો જામ, જામ એટલે કે રસ, ગાટો કઠણ જાડો રસ જેને આપણે કહીએ જામ, તથા જેલી અને ફળોનો જે રસ છે એની જાળવણી શર્કરા વડે કરવામાં આવે છે. એટલે એની અંદર ખાંડ અથવા તો એ પ્રકારે શર્કરા ઉમેરવામાં આવે છે. તો જામ, જેલી અને ફળોના જે રસની જાળવણી છે એ શર્કરા વડે કરવામાં આવે છે. શર્કરા શું કરે છે, તો ભેજનું પ્રમાણ શું કરી દે છે, ઘટાડે છે. જે પણ કંઈ જામ છે અથવા તો જેલી છે અથવા તો ફળોનો રસ છે અથવા તો અન્ય પ્રકારનો જે ખોરાક, એ ખોરાકની અંદર શું કરે છે, ભેજનું પ્રમાણ શું કરી દે છે, ઘટાડી દે છે. અને ભેજનું પ્રમાણ ઘટાડી દે છે અને એના પરિણામે શું થશે, તો ખોરાકને દૂષિત કરતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને પણ નિયંત્રિત કરી શકાય છે. કે આ જે શર્કરા છે, શર્કરાના ઉપયોગ દ્વારા જે ખોરાકને જે દૂષિત કરતા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની વૃદ્ધિને પણ શું કરી શકાય છે, નિયંત્રિત કરી શકાય છે.
બરોબર છે? તો આ અહીંયા આપણે શર્કરા વિશે જાણવાની, શર્કરાની મદદથી જાણવાની, એના વિશે આપણે સમજ્યા. પહેલું મુદ્દો એની અંદર શું સમજ્યા, તો જામ જેલી અને ફળોના રસની જાળવણી એ શર્કરા વડે કરવામાં આવે છે. કેમ? કારણ કે શર્કરા શું કરે છે, ભેજનું પ્રમાણ ઘટાડી દે છે. શર્કરા એ ખોરાકને દૂષિત કરતા જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયાને વૃદ્ધિ, બેક્ટેરિયાની જે વૃદ્ધિ એને શું કરે છે, નિયંત્રિત પણ કરે છે. અને એટલા માટે જે પણ કઈ કેરીનો રસ અથવા તો કોઈ ફળના જુદા રસ અથવા તો જામ અથવા તો જેલી એને બગડતા અટકાવવા માટે, સૂક્ષ્મજીવોથી દૂષિત થતા અટકાવવા માટે, ખોરાકને દૂષિત કરનારા જે બેક્ટેરિયા છે એ બેક્ટેરિયાની વૃદ્ધિથી અટકાવવા માટે શર્કરાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે શર્કરા એ શું કરે છે, તો ભેજનું પ્રમાણ, પાણીનું પ્રમાણ શું કરી દે છે, ઘટાડી દે છે. તો આ અહીંયા આપણે શર્કરાની મદદથી જાણવણી એના વિશે આપણે સમજ્યા. ત્રીજો અહીંયા મુદ્દો છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી. તો તમને ખ્યાલ છે કે જ્યારે તમે અથાણું બનાવો, તો અથાણું બનાવો તો એ વખતે તમે તેલનો ઉપયોગ વધારે કરો છો, વિનેગરનો ઉપયોગ વધારે કરો છો. તો કેમ? કારણ કે તેલ અને વિનેગર એક એવા પદાર્થો છે કે જે ખોરાકની અંદર સૂક્ષ્મજીવોને પ્રવેશ થવા દેતા નથી. તો અહીંયા તેલ તેમજ વિનેગર એનો ઉપયોગ અથાણ અને બગડતું અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. કોનું? સમજો મિત્રો, તેલ અને વિનેગરનો ઉપયોગ એ અથાણ અને બગડતું અટકાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેલ તેમજ વિનેગરની ઉપયોગ કરવાથી બેક્ટેરિયા એ તેલ અને વિનેગરની હાજરીમાં શું થાય છે, મૃત્યુ પામે છે. કે તેલ અને વિનેગરનું જો વધુ પ્રમાણ હોય તો બેક્ટેરિયા એ એની હાજરીમાં શું થાય છે, મૃત્યુ પામે છે. એટલે તેલ તેમજ વિનેગર દ્વારા પણ શું કરવામાં આવે છે, અમુક પદાર્થોની જાળવણી કરવામાં આવે છે. સાથે મિત્રો, શાકભાજી, ફળ, માછલી તથા માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. આ પદ્ધતિ એટલે તેલ તેમજ વિનેગરથી શાકભાજી છે, ફળ છે, માછલી છે અને માંસની જાળવણી પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. તો અહીંયા તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી એના વિશે આપણે સમજ્યા. તેલ તેમજ વિનેગરનો ઉપયોગ એ અથાણાને બગડતું અટકાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે બેક્ટેરિયા એ તેલ અને વિનેગરની હાજરીમાં શું થાય છે, મૃત્યુ પામે છે. સાથે શાકભાજી, ફળ, માછલી તથા માંસની જે જાળવણી છે એ પણ આ પદ્ધતિથી કરવામાં આવે છે. તો અહીંયા તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી એના વિશે આપણે સમજ્યા. અને હવે પછી છે ગરમી તેમજ ઠંડીથી સારવાર, આ મુદ્દા વિશે આપણે સમજવું છે. તો મિત્રો, એક ઘરનું આપણે ઉદાહરણ લઈએ તો તમને ખ્યાલ છે કે તમારી મમ્મી કે જે ગેસ પર, સ્ટોવ પર દૂધને શું કરે છે, બરોબર શું કરે છે, ઉકાળે છે, બરોબર ગરમ કરે છે. ગરમ કરવાથી શું થાય છે, તો સૂક્ષ્મજીવો અંદર શું થઈ જાય છે, મૃત્યુ પામી જાય છે. સાથે તમે એ પણ જોયું છે કે ખોરાકને દૂષિત થતો અટકાવવા માટે, બગડતો અટકાવવા માટે તમે એને ફ્રીજની અંદર મૂકી દો છો. તો ફ્રીજની અંદર મૂકી દો છો, ફ્રીજની અંદર કેમ મૂકો છો, કારણ કે ફ્રીજની અંદર ટેમ્પરેચર કેવું હોય છે, નીચું હોય છે, તાપમાન કેવું હોય છે, નીચું. અને નીચા તાપમાનમાં સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધતું નથી, એટલા માટે તમે ખોરાકને દૂષિત થતો અટકાવવા માટે તમે ફ્રીજની અંદર મૂકો છો. અને દૂધ કે જેને તમે ઉકાળીને બરોબર ગરમ કરો છો, કેમ? કારણ કે શું થાય છે, તો દૂધને ઉકાળવાથી, ગરમ કરવાથી અંદર રહેલા સૂક્ષ્મજીવો મૃત્યુ પામે છે. તો ગરમી અહીંયા આપણો મુદ્દો છે, ગરમી તેમજ ઠંડીથી સારવાર. એટલે જ્યારે ગરમીનું પ્રમાણ વધે અને ઠંડીનું પ્રમાણ જે છે એ ઠંડીનું પ્રમાણ વધે, તો એની અંદર શું થાય છે, તો સૂક્ષ્મજીવો એ જીવિત રહી શકતા નથી. તો સમજીએ, તો પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ કે જેને ઉકાળ્યા વગર વાપરવામાં આવે છે, તમે જુઓ પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એટલે સૂક્ષ્મજીવો રહિત દૂધ કે જેને તમે ઉકાળ્યા વગર પણ તમે શું કરો છો, વાપરો છો. કેમ? કારણ કે એની અંદર સૂક્ષ્મજીવોનું પ્રમાણ હોતું નથી, એની અંદર શું હોય છે, સૂક્ષ્મજીવોનું પ્રમાણ હોતું નથી. એટલે તમે પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધ છે, બરોબર, સૂક્ષ્મજીવો રહિત જે દૂધ છે એને તમે ઉકાળ્યા વગર વાપરો છો. હવે શું કરવામાં આવે છે, તો દૂધને 70 અંશ સેલ્સિયસ તાપમાને 15-30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. દૂધને 70 અંશ સેલ્સિયસ તાપમાને 15 થી ખાલી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે. પછી
તરત જ એને ઠંડું કરી અને એનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આવું કરવાથી શું થાય છે? તો સૂક્ષ્મ જીવોની જે વૃદ્ધિ છે એ વૃદ્ધિ શું થાય છે? અટકી જાય છે. 70° સેલ્સિયસ તાપમાને દૂધને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, પછી તરત જ એને ઠંડુ કરીને એનો સંગ્રહ કરી દેવામાં આવે છે. અને આવું કરવાથી શું થાય છે? તો સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકી જાય છે. આની શોધ એક વૈજ્ઞાનિકે કરી હતી, અને લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. કયા વૈજ્ઞાનિકે? લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. આથી તેને પેશ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેને શા તરીકે? પેશ્ચ્યુરાઇઝેશનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક પેશ્ચ્યુરાઇઝેશનની વ્યાખ્યા છે કે દૂધને 70° સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરી અને પછી તરત જ એને ઠંડુ કરી એનો સંગ્રહ કરી દેવામાં આવે છે. અને આ જે પદ્ધતિ છે એ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી, અથવા તો લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ શોધી હતી, માટે તેને પેશ્ચ્યુરાઇઝેશનની ક્રિયા કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, તમને હેતુલક્ષીની અંદર પણ કદાચ પ્રશ્ન પૂછી શકે કે દૂધને કેટલા તાપમાને કેટલા સમય સુધી ગરમ કરવામાં આવે છે. તો 70° સેલ્સિયસ તાપમાને 15 થી 30 સેકન્ડ સુધી ગરમ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ગરમી તેમજ ઠંડીથી સારવાર એના વિશે આપણે સમજ્યા, બરોબર. પાઠ્યપુસ્તકની અંદર આ જે 3 જે થિયરી છે, મીઠા દ્વારા જાળવણી, શર્કરાની મદદથી જાળવણી, તેલ અને વિનેગર દ્વારા જાળવણી, અને ગરમી તેમજ ઠંડીથી સારવાર, એ તમને 26 નંબરના પેજ પર આપ્યું છે. તો 26 નંબરના પેજ ઉપર આપ્યું છે એટલે તમે શું કરશો, તો 26 નંબરના પેજ પર જઈ અને આ 4 થિયરીઓ એક વખત તમે સારી રીતે અંદરથી વાંચી લેજો, બરોબર. સમજણ ના પડે તો તમારી જોડે વિડીયો છે, એને તમે સ્ટોપ કરીને પણ તમે અંદરથી સમજી શકો છો, બરોબર. અને આના પછીના હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. અસ્તુ.